नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां? श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एज्युकेशन श्रेणीमां आप सब विद्यार्थी मित्रों तेमज वाले मित्रोंनुं हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आजे धोरण 3 विषय कॉम्प्यूटर એમાં આપણે પાઠ 3 એનો અભ્યાસ કરતા હતા, ખરું ને? એમાં આજે આપણે ભાગ 3 ભાગ 2 સુધી આપણે ડોક્યુમેન્ટ સેવ કરો શીખી ગયા છીએ। તો આજે આપણે ભાગ 3 ડોક્યુમેન્ટ ખોલો, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે જે સેવ કરેલો ડોક્યુમેન્ટ છે એને ખોલવો છે, એટલે કે ફરીવાર એને ઓપન કરવો છે। ખોલવો એટલે ઓપન કરવો, તો એના માટે જોઈએ। નંબર 1, વર્ડપેડ શરૂ કરો। જ્યારે આપણે સેવ કર્યો હોય અને ફરીથી કોમ્પ્યુટર પર બેઠા છીએ એને ખોલવો છે, તો પહેલાં તો આપણે શું શરૂ કરવું પડે? વર્ડપેડ, કારણ કે આપણું ડોક્યુમેન્ટ વર્ડપેડમાં ડોક્યુમેન્ટ ફાઇલમાં સેવ કરેલો છે, બરાબર? તો વર્ડપેડ શરૂ કરો। નંબર 2, વર્ડપેડ પર એરો પર ક્લિક કરો, તમને ડ્રોપ ડાઉન મેનુ દેખાશે, બરાબર? વર્ડપેડ ડોક્યુમેન્ટ વર્ડપેડ પર ક્લિક કરો એટલે તમને આ રીતનું ડ્રોપ ડાઉન મેનુ દેખાશે। આપણે સેવ કરવો હોય, નવી ફાઇલ લેવી હોય તો ન્યૂમાં ક્લિક કરવાનું, સેવ કરવો હોય તો સેવ ઉપર ક્લિક કરવાનું, બરાબર? આપણે ઓપન કરવાનું છે, ત્યારે શું કરવાનું છે? ઓપન એટલે ખોલવાનું છે, તો આપણે અહીંયા ઓપન ઉપર ક્લિક કરીશું। જો અહીંયા એરો આપીને આપણને દર્શાવ્યું છે કે ક્લિક કરો અહીંયા ડોક્યુમેન્ટ નેમ, જ્યારે તમે ક્લિક કરશો એટલે આપણે કયા નામથી સેવ કર્યું હતું? જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ ફાઇલ તમે સેવ કરો છો તો એ ફાઇલનું નેમ નામ તમને ખબર હોવી જોઈએ કે મારે કઈ ફાઇલ ખોલવી છે, તો જ તમે ડોક્યુમેન્ટને ઓપન કરી શકો। તમે ફાઇલનું નામ ભૂલી જાઓ તો તમે ડોક્યુમેન્ટને ઓપન કરવા માટે તમને યાદ ના રહે કે મેં કઈ નામથી સેવ કર્યું છે, તો ઓપન કરવામાં તમને બહુ જ તકલીફ પડે, બધી ફાઇલો ખોલવી પડે ત્યારે તમને એ તમારી જોઈતી ફાઇલ મળે। એટલે જે નામથી આપણે જે ફાઇલ સેવ કરી છે એ આપણે યાદ રાખવી પડે। તો આપણે અહીંયા આગળ બિલ્ડાય નામથી સેવ કરી હતી, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીંયા આગળ જો લખાઈને આવ્યું છે 1 નંબર બિલ્ડાય, તો આપણા આ ડોક્યુમેન્ટ નેમ છે જે નામથી આપણે સેવ કર્યું હતું। રિસેન્ટ ડોક્યુમેન્ટમાં તમે ડોક્યુમેન્ટનું નામ બિલ્ડાય જોઈ શકશો। રિસેન્ટ ડોક્યુમેન્ટ છે એમાં આપણી બિલ્ડાય નામ જોઈ શકો છો। ડોક્યુમેન્ટ ખોલવા માટે તે નામ પર ક્લિક કરો। હવે આપણે જે નામથી સેવ કર્યું છે એ નામ ઉપર ક્લિક કરો, અથવા ઓપન ઉપર ક્લિક કરો, તમને ઓપનનો ડાયલોગ બોક્સ દેખાશે, તે સેવ એઝ ડાયલોગ બોક્સ જેવું જ દેખાશે। હવે આપણે અહીંયા ફરીથી ઓપન ઉપર ક્લિક કરીશું તો ઓપનનો ડાયલોગ બોક્સ દેખાશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? જે સેવ એઝ જેવું છે, જો અહીંયા આગળ પહેલાં આપણે સેવ એઝ સેવ કરતા હતા ડોક્યુમેન્ટ, ત્યારે સેવ એઝનું ડાયલોગ બોક્સ આવું જ હતું, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? આ છે ઓપનનું ડાયલોગ બોક્સ, બરાબર? તો એમાં આપણે ડોક્યુમેન્ટ ફોલ્ડર પર જવાનું છે। શેમાં જવાનું છે? ડોક્યુમેન્ટમાં, બરાબર? કારણ કે આપણી ફાઇલ ડોક્યુમેન્ટમાં જ સેવ કરેલી હતી, ખરું ને? તો અહીંયા આગળ આપણી ફાઇલ બિલ્ડાય છે, બરાબર? અહીંયા આગળ જઈને ક્લિક કરો તો પણ ખુલી જશે, અથવા તમે ફાઇલ નેમમાં જવાનું, અહીંયા આગળ લખવાનું બિલ્ડાય, આપણે જે નામ સેવ કર્યું છે એ લખવાનું। જો વિદ્યાર્થી મિત્રો, તમે જે નામ સેવ કર્યું હશે અને અહીંયા તમે જ્યારે ફાઇલ નેમ લખો છો તો બંનેના સ્પેલિંગ સેમ આવતા હશે, તો જ એ ફાઇલ કે એ ડોક્યુમેન્ટ ખુલશે, નહીંતર ખુલશે નહીં। માટે જે પણ સ્પેલિંગથી આપણે સેવ કર્યું છે એ જ સ્પેલિંગ અહીંયા ફાઇલ નેમમાં લખશો અને ઓપન ઉપર ક્લિક કરશો તો એ ફાઇલ ખુલશે। જો સ્પેલિંગ મિસ્ટેક કરી હશે તો એ ફાઇલ ઓપન થશે નહીં, આ વાતનું ખાસ ધ્યાન રાખો। ચલો, જમણી બાજુની યાદીમાં તમને ડોક્યુમેન્ટનું નામ બિલ્ડાય જોઈ શકશો। ડોક્યુમેન્ટ ખોલવા તે નામ પર ક્લિક કરો। હવે આ ડોક્યુમેન્ટની જે ફાઇલ છે એમાં આપણું આ બિલ્ડાય ડોક્યુમેન્ટ છે, બરાબર ને? તો અહીંયા આગળ જઈને ક્લિક કરો, અથવા ફાઇલ નેમમાં ડોક્યુમેન્ટ નામ બિલ્ડાય ટાઈપ કરો। જો અહીંયા ફાઇલ નેમ છે ને, આપણે સેવ એઝમાં જેમ સેવ કરવા માટે લખતા હતા ફાઇલ નેમમાં, એવી રીતે ઓપન કરવા માટે અહીંયા તમારું જે નામ, જે ડોક્યુમેન્ટનું નામ છે એ સેવ કર્યું છે એ નામ અહીંયા લખવાનું। ડોક્યુમેન્ટ ખોલવા માટે ઓપન બટન પર ક્લિક કરો, ત્યારબાદ અહીંયા નામ લખાઈ ગયા પછી અહીંયા ઓપન
बटन पर माउस पॉइंटर लई जाइए क्लिक करशो डाबू बटन तो पण तमारू डॉक्यूमेंट खुली जशे। बराबर विद्यार्थी मित्रों, 5 નંબર ડોક્યુમેન્ટ બંધ કરવા ક્લોઝ પર ક્લિક કરો। બરાબર, હવે આ ડોક્યુમેન્ટ આપણે બંધ કરી દેવો છે તો ક્લોઝ ઉપર ક્લિક કરો। બરાબર, ચલો ડોક્યુમેન્ટ ફોર્મેટ કરવો એટલે કે ડોક્યુમેન્ટમાં ફેરફાર કરવો, એના દેખાવમાં, લખાણમાં, ગોઠવણમાં, બરાબર એ ફેરફાર કરવો એને ડોક્યુમેન્ટ ફોર્મેટ કર્યો કહેવાય। વિદ્યાર્થી મિત્રો, જો અમુક શબ્દો તમને નવા લાગતા હશે બરાબર ને, પણ એને આપણે આપણી ભાષામાં એટલે કે આપણે જે ભાષામાં સમજીએ છીએ એ ભાષા હું તમને સમજાવું। ફોર્મેટ કરવો એટલે ડોક્યુમેન્ટના દેખાવમાં ફેરફાર કરવો। બરાબર વિદ્યાર્થી મિત્રો, લખાણની ગોઠવણમાં ફેરફાર કરવા, લખાણના દેખાવમાં ફેરફાર કરવા, બરાબર આ રીતે ફેરફારો થાય। ટેક્સ્ટ ફોર્મેટ કરવા માટે આપણે રિબન પર આપેલા કેટલાક સાદા ટૂલ્સનો અભ્યાસ કરીશું। બરાબર, એક લખાણની ગોઠવણમાં ફેરફાર કરવા, તો આપણું આ જે લખાણ છે એની ગોઠવણમાં ફેરફાર કરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે તો એ આપણે જોઈએ। લખાણની ગોઠવણ બદલવા માટે 3 ટૂલ વિશે આપણે શીખીશું। તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો જુઓ, તમને અહીંયા આગળ 3 એરો આપેલા છે, આ 3 ટૂલ વિશે આપણે અહીંયા આગળ ગોઠવણમાં ફેરફાર, આ 3 ટૂલની મદદથી ગોઠવણમાં, લખાણની ગોઠવણમાં ફેરફાર થાય છે। તો કયા છે? લાઇન ટેક્સ્ટ લેફ્ટ, એટલે કે લખાણની ડાબી બાજુ, આપણું લખાણ હંમેશા ડાબી બાજુથી જ શરૂ થાય। વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે નોટમાં લખીએ છીએ તો પણ કઈ બાજુથી લખીએ છીએ? ડાબી બાજુથી। જો તમને ખ્યાલ ના આવે તો તમે જ્યારે પણ લખાણ લખવા બેસો ત્યારે તમે જોજો કે લખાણ હંમેશા આપણે આ રીતે ડાબી બાજુથી જ શરૂ કરીએ છીએ। બરાબર, પછીનું છે સેન્ટર। સેન્ટર એટલે આ લખાણની, પેજની એટલે કે આ ડોક્યુમેન્ટ છે એની બરાબર વચ્ચે લાવવું। બરાબર, અલાઇન ટેક્સ્ટ રાઇટ એટલે આ આ લખાણ છે એની જમણી બાજુ, એટલે કે આ ડાબી બાજુ છે તો આપણે અહીંયા જમણી બાજુ ખસેડવું। તો આ છે ડોક્યુમેન્ટના ગોઠવણમાં એટલે કે લખાણની ગોઠવણમાં ફેરફાર। બરાબર, ચલો 1 નંબર, વર્ડપેડ શરૂ કરો અને બિલ્ડર ડોક્યુમેન્ટ ખોલો। તો આપણે જે સેવ કરેલો બિલ્ડર ડોક્યુમેન્ટ છે એમાં ફેરફાર કરવાનો છે, તો આપણે એ બિલ્ડર ડોક્યુમેન્ટ ઓપન કરવો જે આપણે હમણાં શીખી ગયા। એ રીતે તમે વર્ડપેડ પર જઈને બિલ્ડર ડોક્યુમેન્ટ, રિસેન્ટ બિલ્ડરમાં ક્લિક કરશો તો પણ બિલ્ડર ડોક્યુમેન્ટ ખુલશે, અથવા ઓપનમાં જઈ અને બિલ્ડર ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો તો પણ તમારો ડોક્યુમેન્ટ ખુલી જશે। બરાબર, અથવા ડોક્યુમેન્ટમાં જે ફાઇલો સેવ કરેલી હોય એમાં જે આપણું ડોક્યુમેન્ટ ખોલવાનું છે નામ પર જઈને ક્લિક કરશો તો પણ ખુલી જશે, ફાઇલ નેમમાં જે ફાઇલ નેમ લખી અને ઓપન ઉપર ક્લિક કરશો તો પણ બિલ્ડર ડોક્યુમેન્ટ ખુલશે। તો વિદ્યાર્થી મિત્રો, ડોક્યુમેન્ટ ખોલવા માટે 3 રીતે આપણે ડોક્યુમેન્ટ, કોઈ પણ ડોક્યુમેન્ટ ઓપન કરી શકીએ છીએ, ખોલી શકીએ છીએ। ચલો તો જુઓ વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, તમારે તમારા લખાણની ગોઠવણમાં ફેરફાર કરવો હોય અથવા કોઈ પણ ફેરફાર કરવો હોય તો પહેલાં તમારે તમારું લખાણ સિલેક્ટ કરવું પડે। તો સિલેક્ટ એટલે શું? તો આ જે લખાણ છે એ તમારું અત્યારે સિલેક્ટ થયા વગરનું છે। તમે આ ડોક્યુમેન્ટમાં જુઓ, અહીંયા આગળ સિલેક્ટ ઓલ લખેલું છે વિદ્યાર્થી મિત્રો, હોમ ટેબની રિબનમાં છેક પાછળ સિલેક્ટ ઓલ અહીંયા ક્લિક કરો, અથવા તમારા ડોક્યુમેન્ટને સિલેક્ટ કરવા માટે માઉસનું ડાબું બટન દબાવી રાખી અને છેક નીચે સુધી ડ્રેગ કરો તો પણ આ બધું જે લખાણ છે એ વાદળી કલરનું થઈ જશે, એટલે એ સિલેક્ટ થઈ ગયેલું ગણાય। ચલો 2 નંબર, હોમ ટેબ પર સિલેક્ટ થયેલો જ છે, હોમ ટેબ આપણી સિલેક્ટ થયેલી જ છે અને આ ટેબલ શેની છે? હોમ ટેબની। એડિટિંગ ગ્રુપમાં સિલેક્ટ ઓલ પર ક્લિક કરો, તો આ જે ગ્રુપ છે એ કયું છે? એડિટિંગ ગ્રુપ છે। કયું છે? એડિટિંગ, જો દરેક ગ્રુપના નામ લખેલા છે, પહેલામાં છે ક્લિપબોર્ડ, ફોન્ટ, પેરેગ્રાફ, ઇન્સર્ટ અને એડિટિંગ। તો આપણે આ લખાણ સિલેક્ટ કરવું છે તો એમાં એડિટિંગ ગ્રુપમાં જઈ અને આપણે સિલેક્ટ ઉપર ક્લિક કરવાનું છે। બરાબર, સમગ્ર લખાણ સિલેક્ટ થઈ જશે, એટલે કે બધું જ જે લખાણ છે એ વાદળી થઈ જશે। તમે ટેક્સ્ટ પસંદ કરશો ત્યારે તે હાઇલાઇટ થયેલું હશે, હાઇલાઇટ દૂર કરવા માટે વિન્ડોના કોઈપણ જગ્યા પર ક્લિક કરો।
હવે જો આપણે સિલેક્ટ કરેલું છે લખાણ બરાબર, અને એની સિલેક્ટ દૂર કરવું છે એટલે કે હાઇલાઇટ દૂર કરવી છે, તો તમે કોઈ પણ ભાગમાં જઈને માઉસનું ડાબું બટન દબાવશો તો હાઇલાઇટ સિલેક્ટ થયેલું જે લખાણ છે એ જતું લખાણ રહેશે, પણ સિલેક્શન જે બધું હાઇલાઇટ થયેલું હોય ને વાદળી વાદળી, એ વાદળી જતું રહેશે ને આપણો ડોક્યુમેન્ટ આજે લખેલો છે એવો ને એવો તમને દેખાશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ચલો આપણે અહીંયા લખાણને સિલેક્ટ કર્યું બરાબર ને. જુઓ અહીંયા તમને સિલેક્ટ થયેલું દેખાય છે વાદળી કલરનું, હા. તો આપણે અહીંયા આગળ અલાઇન ટેક્સ્ટ લેફ્ટ એટલે આપણું લખાણ છે એ ડાબી તરફનું થઈ ગયું બરાબર. જુઓ અહીંયા આગળ અલાઇન ટેક્સ્ટ લેફ્ટ સિલેક્ટ થયેલું લખાણ તમે જોઈ શકશો, કારણ કે ટેક્સ્ટની ગોઠવણ સ્ક્રીનની ડાબી બાજુએ જ છે. આ સિલેક્ટ થયેલું છે અને આ લખાણ આપણી સ્ક્રીનની ડાબી બાજુએ જ છે બરાબર. હવે જુઓ આગળ સેન્ટરમાં લઈ જશો એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે ગોઠવણમાં ફેરફાર થાય છે. નંબર 3 સેન્ટર પર ક્લિક કરો, લખાણ સ્ક્રીનની વચ્ચોવચ્ચ આવી જશે. જો લખાણ બંને બાજુ સરખી જગ્યા છે અને લખાણ કેવી રીતે વચ્ચે આવી ગયું બરાબર. 4 નંબર અલાઇન ટેક્સ્ટ રાઈટ બરાબર પર ક્લિક કરો, ડોક્યુમેન્ટ લખાણની જમણી જમણી તરફ ખસશે. જો અહીંયા આપણે અલાઇન ટેક્સ્ટ રાઈટ જે તમે સિલેક્ટ કરો છો એ હાઇલાઇટ થાય છે. જો અહીંયા લેફ્ટ છે તો લેફ્ટમાં પીળું પીળા કલરનું થઈ ગયું છે અને લખાણ આપણું ડાબી બાજુ છે. પછી સેન્ટરમાં જશે, જો અહીંયા આગળ સેન્ટર ઉપર ક્લિક કર્યું છે તો આ લખાણ આપણું સેન્ટરમાં છે અને સેન્ટરવાળું જે ટૂલ છે એ હાઇલાઇટ થયેલું છે બરાબર. ત્યારબાદ અલાઇન ટેક્સ્ટ રાઈટ આ આપણું લખાણ સામે પાના ઉપર જુઓ જમણી બાજુ ખસી ગયું છે અને અલાઇન ટેક્સ્ટ રાઈટ હાઇલાઇટ થયેલું દેખાય છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો પીળું થયેલું, હા બરાબર. હવે આપણે આ લખાણને હતું તેને ત્યાં લાવવું છે, તો એના માટે 5 નંબર લખાણને હતું ત્યાં ડોક્યુમેન્ટની ડાબી તરફ લઈ જવા માટે સિલેક્ટ થયેલા ડોક્યુમેન્ટમાં અલાઇન ટેક્સ્ટ લેફ્ટ ઉપર ક્લિક કરીશું ફરીથી એટલે હાઇલાઇટ ફરીથી લખાણ હતું તેને ત્યાં આવી જશે. હવે આ હાઇલાઇટ જે હતી એ દૂર કરવી છે બરાબર. તો આ ડોક્યુમેન્ટમાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરશો તો જે આ લખાણમાં જે વાદળી હાઇલાઇટ થયેલું દેખાય છે એ જતું રહેશે. ક્વિક એક્સેસ ટૂલબાર પર ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારને સેવ કરવા માટે સેવ પર ક્લિક કરો. જો આપણે સેન્ટરમાં રાખવું હોય તો સેન્ટરમાં આવ્યા પછી આપણે ક્વિક એક્સેસ ટૂલબાર, આ જે ક્વિક એક્સેસ ટૂલબાર છે એમાં આ સેવ બટન છે વિદ્યાર્થી મિત્રો, તો એની ઉપર ક્લિક કરશો તો આપણું જે સેન્ટરનું લખાણ સેવ કરેલું એ જ ફરીથી જ્યારે ઓપન કરશું ત્યારે દેખાશે. ધારો કે આપણે અલાઇન ટેક્સ્ટ રાઈટ સેવ કરવું છે બરાબર, કે આપણું લખાણ જમણી બાજુ હોય તેવું સેવ કરવું છે. તો આપણે જ્યારે અલાઇન ટેક્સ્ટ રાઈટ પર હોય ત્યારે ક્વિક એક્સેસ ટૂલબારમાં સેવ બટન પર ક્લિક કરશું તો તમારું લખાણ જ્યારે ફરીથી ઓપન કરશો તો જમણી બાજુ લખેલું જ દેખાય છે બરાબર. તો કોઈ પણ ફેરફાર કર્યો છે અને સેવ કરવો છે તો ખાલી સેવ પર ક્લિક કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈ ગયા કે જ્યારે કોઈ લખાણમાં ફેરફાર કરવો હોય ત્યારે સેવ બટન ઉપર માત્ર ક્લિક કરવાનું છે, ત્યારે તમારો જે ફેરફાર છે એ સેવ થઈ જશે, પરંતુ સેવ એઝનું ડાયલોગ બોક્સ આવશે નહીં. કારણ કે કોઈ નવી ફાઇલો સેવ કરવી છે ત્યારે જ તમારે સેવ એઝનું ડાયલોગ બોક્સ આવે છે. બાકી ડોક્યુમેન્ટ ચાલુ ડોક્યુમેન્ટમાં ફેરફારો સેવ કરવા માટે માત્ર સેવ પર ક્લિક કરવાનું રહે છે બરાબર વિદ્યાર્થી મિત્રો. ડોક્યુમેન્ટ બંધ કરવા ક્લોઝ પર ક્લિક કરો અને ડોક્યુમેન્ટને બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો. તો વિદ્યાર્થી મિત્રો આ થયા આપણા લખાણની ગોઠવણમાં ફેરફાર. તો કયા ફેરફાર છે ફરી એકવાર આપણે જોઈ લઈએ. ડોક્યુમેન્ટ આપણે જે સેવ કર્યો છે એ નામ ઉપર વર્ડપેડ શરૂ કરી અને આપણો સેવ કરેલો ડોક્યુમેન્ટ ખોલવાનો છે બરાબર. ખોલવા માટેની રીત તમને મેં કીધી બરાબર. સેવ બટન પર જઈને પણ ક્લિક ઓપન કરી શકો છો બરાબર. પછી ડોક્યુમેન્ટ ઓપન કર્યા પછી ડોક્યુમેન્ટને સેવ સિલેક્ટ કરવો પડે તો એડિટિંગ ગ્રુપમાં જઈને સિલેક્ટ ઓલ પર ક્લિક કરશો એટલે તમારું આ ડોક્યુમેન્ટ સિલેક્ટ થઈ જશે. કોઈ પણ ફેરફાર કરવો હોય ડોક્યુમેન્ટની અંદર તો જે ફેરફાર કરવો છે એ લાઇન અથવા તો આખા ડોક્યુમેન્ટમાં ફેરફાર કરવો છે તો આખું ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવું પડે તો જ ફેરફાર થાય. વિદ્યાર્થી મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રાખજો, તમારે ડોક્યુમેન્ટ સેવ કરવો ફેરફાર કરવો છે ડોક્યુમેન્ટની અંદર
તો તમારે જે પણ ડોક્યુમેન્ટમાં ફેરફાર કરવો છે એ લાઈન અથવા તો આખું ડોક્યુમેન્ટ્સ ફેરફાર કરવો છે તો આખું ડોક્યુમેન્ટ તમારે સૌથી પહેલાં સિલેક્ટ કરવું પડે, ત્યારબાદ જ એમાં ફેરફાર તમે કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, સિલેક્ટ ઓલ પર ક્લિક કરો. ત્યારબાદ આપણે અલાઈન ટેક્સ્ટ લેફ્ટ, જુઓ અહીંયા આગળ ક્લિક કરેલું છે અને હાઇલાઇટ થયેલું છે, તો આપણું લખાણ ડાબી બાજુ જ છે, બરાબર. હવે આપણે સેન્ટરમાં આપણું આ લખાણ સેન્ટરમાં લેવું છે, તો પહેલાં એ સિલેક્ટ થયેલું હોવું જોઈએ. ત્યારબાદ આપણે સેન્ટર પર ક્લિક કરશું તો આપણું લખાણ વચ્ચે આવી જશે. ત્યારબાદ આપણા લખાણને જમણી બાજુ લઈ જવું છે, અલાઈન ટેક્સ્ટ રાઈટ. તો જુઓ અહીંયા આગળ અહીંયા ક્લિક કરશો તમે અલાઈન ટેક્સ્ટ રાઈટ ઉપર, એટલે આપણું લખાણ જમણી તરફ આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે કોઈ પણ ફેરફાર કરી શકો છો, બરાબર. એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તમારે ફેરફાર કરવો હોય તો ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવું પડશે. આ વાત ખાસ યાદ રાખવી, તમે ઘરે જો કરતા હોય પ્રેક્ટિસ, તમારા ઘરે કમ્પ્યુટર હોય તો તમારે આ વાતનું ધ્યાન રાખવાનું. તમે જો સિલેક્ટ નહીં કરો તો ડોક્યુમેન્ટની અંદર તમે અલાઈન ટેક્સ્ટ રાઈટ ઉપર ક્લિક કરશો તો પણ એ જમણી તરફ ખસશે નહીં, તો સિલેક્ટ કરવાનું ભૂલવાનું નહીં. અને વિદ્યાર્થી મિત્રો, જો આજે તમને અલાઈન ટેક્સ્ટ રાઈટ લેફ્ટ અને સેન્ટર, બરાબર, અલાઈન ટેક્સ્ટ લેફ્ટ સેન્ટર અને અલાઈન ટેક્સ્ટ રાઈટ આ જે છે તમારે પરીક્ષામાં પૂછાય છે આ ત્રણેય ટૂલ્સ, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ધ્યાનથી જોવાનું, જો આ રીતનો સિમ્બોલ હોય ડાબી બાજુ તો અલાઈન ટેક્સ્ટ લેફ્ટ, આપણે ઇંગ્લિશમાં સ્પેલિંગ નહીં લખો તો ચાલશે, ખાલી ઉચ્ચાર લખી નાખવાનો, અલાઈન ટેક્સ્ટ લેફ્ટ, જો વચ્ચે હોય તો સેન્ટર અને જમણી બાજુ હોય તો અલાઈન ટેક્સ્ટ રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પરીક્ષામાં પૂછાય છે જે જે વસ્તુ તે હું તમને અત્યારે આપણો જે ચાલુ હોય વિડીયો ત્યારે સમજાવતી રહું છું, અને વિડીયોના અંતમાં આપણે પહેલાં પરીક્ષા લક્ષી જે પૂછાવાનું છે એનું લખાણ લખીશું, ત્યારબાદ આગળ આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આપણે આજે શીખ્યા ડોક્યુમેન્ટ ઓપન કરવો અને ડોક્યુમેન્ટમાં ડોક્યુમેન્ટ ફોર્મેટ કરવો, એટલે કે પહેલાં એમાં બે છે, લખાણના દેખાવમાં ફેરફાર અને પહેલું છે લખાણની ગોઠવણમાં ફેરફાર, બીજું છે લખાણના દેખાવમાં ફેરફાર. તો આજે આપણે અભ્યાસ કર્યો લખાણની ગોઠવણમાં ફેરફાર, બરાબર. તો ગોઠવણ એટલે કે આ લખેલું ગોઠવણ કહેવાય. આજે અલાઈન ટેક્સ્ટ લેફ્ટ સેન્ટર અને રાઈટ, બરાબર ને. તો તમારે એ બધું જ આજે હોમવર્કમાં ઘરે વાંચવાનું છે. પાના નંબર ડોક્યુમેન્ટ ઓપન કરવોથી લઈ, એટલે કે ડોક્યુમેન્ટ ખોલવો પાના નંબર 23થી લઈ પાના નંબર 27 સુધી તમારે ઘરે વાંચવાનું છે. અને જો તમારા ઘરે કમ્પ્યુટર હોય તો તમારે આ ડોક્યુમેન્ટ લખવાનું, એને સેવ કરવાનું, ઓપન કરવાનું, બરાબર, પછી ડોક્યુમેન્ટની ગોઠવણ, લખાણની ગોઠવણમાં ફેરફાર કરવાનો, આ બધો જ મહાવરો તમારે તમારા ઘરે કમ્પ્યુટરની અંદર કરવાનો વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરીને તમારે આજે વર્ડપેડનો જે આપણો પાઠ છે એ તમને વધારે સારો આવડે અને તમને ખ્યાલ આવે. પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિકલ કરો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે પાના નંબર 23થી પાના નંબર 27 સુધી હોમવર્કમાં ઘરે વાંચન કરવું. તો વિદ્યાર્થી મિત્રો, આવજો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું પાઠ 3 વર્ડપેડના ભાગના આગળના ભાગ સાથે.